જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જોડા ગામમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચોડા ગામે ભાગવત કથામાં કૃષ્ણ જન્મ, રામ જન્મ, વામન જન્મ એવા 7 જન્મ કથામાં ઉજવવામાં આવ્યા. સાથે સાથે લોકોને પાણી બચાવવાના શપથ લેવાયા અને નેત્ર નિદાન કેમ્પનું ભાગવત કથામાં આયોજન કરવામાં આવ્યું. ભેસાણ તાલુકાના ચોડા ગામે મહાકાળી ગરબી મંડળ દ્વારા શ્રીમદ ભગવદ્ કથાનું આયોજન કરાયું હતું. આ કથામાં 20 ગામના લોકોએ પાણી બચાવવાના શપથ લીધા. આ ભાગવત કથામાં મુકુંદભાઈ જોશી, જયંતિભાઈ ગોંડલિયા, બકુલભાઈ ધાંધલ, ભાવેશભાઈ વેગડાએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી. મારું નામ હરેશભાઈ દેવરાજભાઈ ત્રાપસિયા, મૂળ વતન મારું ચૂડા, હાલ હું રાજકોટ રહું છું. આજે સવારે જે રાજકોટથી આવ્યો છું, અહીંયા ચૂડા ખાતે અમારે ભાગવત સપ્તાહનું એક સુંદર મજાનું મહાકાળી મંદિર આયોજન કરેલ છે. તેમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે. આજે કથાનો 5મો દિવસ છે. હજી 3 દિવસ સુધી સપ્તાહ હલવાની છે. ખાસ કરીને સપ્તાહનો હેતુ સપ્તાહની અંદર કૃષ્ણ જન્મ, રામ જન્મ, નેત્રયજ્ઞ આ બધું સારું એવું આયોજન કરેલ છે. મેં મહાકાળી ગરબી મંડળ તરફથી જે આયોજન થયું, સભી બધા આયોજકનો હું દિલથી આભાર માનું છું. મને એ આમંત્રણ આપ્યું, હું આવ્યો, ખૂબ મજા આવી. અને બીજા બધા ભક્તોને વિનંતી કરું કે હજી 3 દિવસ છે ત્યાં સુધી બધા હજારોની સંખ્યામાં ચૂડા આવી અને સપ્તાહનો લાભ લે. અને નવીનભાઈ મહેતાએ આ કેમ્પનું આયોજન કરેલું છે અને નારણભાઈ મહેતાના સ્મરણાર્થે ભગવત સપ્તાહ સંદર્ભે અમે આ નેત્રયજ્ઞનું આયોજન કર્યું છે. તેમાં 20 ગામના 200 ઉપરના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે, જેમાં દર્દીઓમાં અમને જુદા જુદા પ્રકારના દર્દો જોવામાં આવ્યા, જેમાં સૌથી વધુ મને જે જોવામાં આવ્યું કે આંખને થતી છારી, ગરમીમાં કામ કરવાને કારણે પથરિયા, મોતિયા, લાલ આંખ થવી, આંખમાં બળતરા, જે જરૂરિયાત લાગે એ દર્દીઓને દવાઓ પણ અહીંથી ફ્રી આપવામાં આવી છે અને જરૂરિયાત લાગે એ બધા દર્દીઓના ઓપરેશન પણ દિવ્યજ્યોત આંખની હોસ્પિટલ ખાતે પોરબંદરમાં ફ્રીમાં કરી આપવામાં આવશે. મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે. વાઢિયા મિતુલ કુમાર સાથે NH ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.